चलो अपने अपाच अंदर डेविड गियर केस के अपने उड़ी गया डिलीट थी गया तो पाछा बना लीए અને જે બાકી રહ્યું છે એ આપણે ભણાવી ગયા છે. દળ અને વજન, દળ એટલે અંગ્રેજીમાં કહેવાય માસ અને વજન કહેવાય એટલે વેઇટ. બરોબર, હું કહું કે તમારું વજન કેટલું હતું એ આપણી વિજ્ઞાનની ભાષામાં ખોટું કહેવાય. હું તમને પૂછું કે ભાઈ તમારું વજન કેટલું, તમે કે મારું વજન 50 કિલો, એ 50 કિલો તમે જે બોલ્યા ને એ તમારું દળ કહેવાય, એનું વજન કહેવાય નહીં. બરોબર, અત્યાર સુધી આપણે સામાન્ય ભાષાની અંદર વાત કરીએ તમે દળ અને વજન ને એક કહી શકો, પણ વિજ્ઞાનની ભાષાની અંદર દળ અને વજન બે વસ્તુ અલગ છે. બરોબર, દળ કોણ છે? તો કે દળ છે એ પદાર્થનું જે દ્રવ્ય છે, એ દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. તો દળ એટલે દ્રવ્યનો જથ્થો કેટલો છે એ દર્શાવે, એને કહેવાય દળ. બરોબર, પદાર્થ છે, પદાર્થનું દળ એટલે શું? તો કે મારેલો દ્રવ્યનો જથ્થો, જેના માટે આપણે સંજ્ઞા વાપરશું એમ. બરોબર, અને દળ માપવા માટે તમને ખબર કે સામાન્ય રીતે તમે જે શાક પકડી લેવા જાવ તો ત્રાજુ હોય. બરોબર, ત્રાજવાથી માપીએ. અને તમે કરિયાણા દુકાનમાં ગયો તમને ઇલેક્ટ્રિક કાટર હોય. બરોબર, અને બીજી રીતે આપણે વાત કરીએ તો પ્રયોગશાળાની અંદર વૈશ્લેષિક વજન કાટ દળ કાટો હોય તો વૈશ્લેષિક તુલા. ચોક્કસ વજન માપી શકો, પોઈન્ટ પછી 4 આંકડા સુધી. કારણ કે દરેક નું એક લિમિટ હોય હરેક સાધન ની, જે ચર્ચા આપણે વળી કરવા માંગીએ. બરોબર, તો દળ, દળ એટલે શું? તો કે દ્રવ્ય નો જથ્થો છે ને વૈશ્લેષિક તુલા દ્વારા માપી શકાય. બરોબર, અને એનો SI એકમ છે ઈચે કિલોગ્રામ. અને મોટા ભાગે આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ, તમને કીધેલું છે કે CGS એકમમાં ભણવાનું, એટલે આપણા માટે એકમ લેશું મેઈન લેશું ગ્રામ. બરોબર, હવે વાત કરીએ વજન, વેઇટ. તો વેઇટ છે એ શું છે? તો કે પદાર્થ ઉપર એના દળને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બરોબર, પદાર્થના દળને લીધે વજન ઉત્પન્ન થાય, તો પદાર્થના દળને લીધે એની ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને કહેવાય વજન. આ એનું સૂત્ર છે, W બરાબર એમ છે. બરોબર, ગુરુત્વ પ્રવેગ જી શું છે? તો કે ગુરુત્વ પ્રવેગ આ ફિઝિક્સ નું સૂત્ર આવશે, W બરાબર એમ છે. આને કહેવાય વજન. બરાબર, તો હવે આપણે કહીએ પૂછે તો વજન ની હું કહે દળ, તો ચોપડીમાં આપણે દળ ને વજન નો બે નો ફરક સમજવાનો થશે. હવે આનો એકમ SI એકમ, તો વજન નો SI એકમ છે, તમને એમ નો એકમ કયો છે? તો કે કિલોગ્રામ. અને જી એટલે ગુરુત્વ પ્રવેગ, પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તાયનો એકમ થઈ ગયો SI એકમ. હા, આપણે CGS એકમમાં ભણી તો કિલોગ્રામ ના ઉપર નાખવાના, ગ્રામ મીટર ના ઉપર નાખવાના, સેન્ટીમીટર અને સેકન્ડ નો સેકન્ડ, તો અવા એકમ પણ થશે. રેડી, તો આ આપણે વાત કરી દીધી એ દળ અને વજન ની. હવે આપણે વાત કરવાની છે કદ. તો કદ એટલે તમને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કહેવાનો મતલબ એવું છે કે લંબાઈ નો ઘન, તો કદ ને તમે લંબાઈ નો ઘન કહી શકો. અને એનો SI એકમ થશે, લંબાઈ છે એટલે શું થઈ જાય? મીટર ક્યુબ. અને કેમિસ્ટ્રી માં આપણે CGS એકમ પદ્ધતિ ભણીએ છીએ, એટલે આપણે એકમ લખશું સેન્ટીમીટર ક્યુબ. સમજાણું, પણ એ સામાન્ય એકમ કહેવાય SI એકમ ને. આ સિવાય વ્યવહાર ની અંદર આપણે લીટર પણ વાપરીએ છીએ. કદ માપવા માટે આપણે શું લઈએ? એકમ લીટર પણ લઈએ છીએ. બરોબર, તમે દૂધ લેવા જાવ તો શું કે કેટલા લીટર જોઈએ છે?
તો પદનો એક સામાન્ય એકમ બીજો એ મારી પાસે વ્યવહારિક સામાન્ય એકમ તરીકે લીટર વાપરીએ છીએ તો ઈ એસઆઈ એકમ નથી તો લીટર છે ઈ એસઆઈ એકમ નથી કદના માપન માટે અને તમને ખબર છે કે એક લીટર એટલે શું થઈ જાય 1000 એબલ એક લીટર એટલે શું થઈ જાય 1000 પણ તમારી ટેક્સ્ટબુક છે એને આપણે કદના એકમ સ્વરૂપમાં કન્વર્ટ કરતા આપણને આવડતું હોવું જોઈએ કે લીટરમાંથી આપણે એસીજીએસ કે એમકેસ એકમ પદ્ધતિમાં જવું હોય તો કેમ જવું તેની સમજૂતી આકૃતિ દ્વારા આપણને સમજવામાં આવી છે પેજ નંબર 7 ઉપર છે તમે જોજો હરકી આકૃતિ 1.6 તો 1.6 માં તમે જોઈ શકો છો કે 1-1 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈ ઊંચાઈ ધરાવતું નાના નાના ક્યુબ બતાવેલા છે અને એ બધા ક્યુબ ભેગા કરી અને 10 સેન્ટીમીટર એટલે કે 1 ડેસીમીટર 10 સેન્ટીમીટર એટલે કે 1 ડેસીમીટર પરો ચોરસ ક્યુબ પર ક્યુબ કહેવાય હું કહું ક્યુબ તો એક ક્યુબ બતાવ્યો છે ક્યુબ થી તમે રમેલા છો બરાબર આ તો એક ક્યુબ છે તો 1 લીટર એટલે તમે શું કહી શકો 1000 એમએલ કહી શકો અને 1000 એમએલ એટલે તમે શું કહી શકો 1000 સેન્ટીમીટર ક્યુબ એ કહી શકો અને તમને ખબર છે કે 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર ख्याल पड़ी जाए हम प्रयोगशाला द्रावण कद मापवा अलग अलग साधनों उपयोग करशुं तमने पेज नंबर 7 उपरनी आकृतिओ छे बधायनो उपयोग आपणे खास ध्यान प्रेक्टिकल करशुं ध्यान बराबर तो ब्यूरेट छे पिपेट छे अंकितना कार कद मापवा क्लास छे बराबर कोनिकल क्लास छे आ बधा क्लास ने कद मापवा माटेना साधनो छे तो ई आकृतिमां जोजो जेदी आपणे हमे रूबरू मळशुं ज्यारे ई तमने बधा साधनो प्रेक्टिकल करशुं तो आ थई गयुं कदनी वात हवे वात करशुं घनता ઘનતા એટલે ડેન્સિટી ઘનતાને શું અંગ્રેજીમાં કહેવાય ડેન્સિટી એકમ કદમાં રહેલા દળને ઘનતા કહેવાય અહીં વ્યાખ્યા થઈ ગઈ એકમ કદમાં રહેલા દળ એટલે કે પ્રતિ એકમ કદમાં રહેલા દળને પ્રતિ એકમ કદમાં જે જેટલો દળ છે એને કહેવાય ઘનતા તો એકમ કદમાં રહેલ દળને શું કહેવામાં આવે છે ઘનતા તો ઘનતાનું સૂત્ર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એકમ કદ મળેલા દળ બરાબર તો ઘનતાનો એકમ આપણે લખો એસઆઈ એકમ ઘનતાનો એસઆઈ એકમ શું થાય તો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે અને કદનો એસઆઈ એકમ છે મીટર ક્યુબ છે તો એનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ થાય પણ આપણે સામાન્ય હું લખું કિલોગ્રામને બદલે ગ્રામ અને મીટરને બદલે સેન્ટીમીટર ક્યુબ આ આપણે સીજીએસ એકમ પદ્ધતિ એટલે કેમિસ્ટ્રી છે મોટે ભાગે સીજીએસ એકમ પદ્ધતિમાં પણ એટલે આપણે આ એકમ લખો પણ એને એસઆઈ એકમ કહેવાય એસઆઈ એકમ તમને ખબર છે જે સાત ગુણ ગુજરાતીઓ આવતા હોય એવા જ સમજાવો રેડી તો આ થઈ ઘનતા નેક્સ્ટ તાપમાન તો તાપમાન માપવા માટે ત્રણ પ્રકારના માપક્રમ વપરાય છે સામાન્ય રીતે એક ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન તો ડિગ્રી ની સાઈન છે એટલે ડિગ્રી ને બદલે તમે અંશ ગુજરાતી બોલો તો અંશ સેલ્સિયસ અંશ ફેરનહીટ અને કેલ્વિન તો અંશ કેલ્વિન કોઈ દી આવે નહીં ખાલી અંશ ફેરનહીટ આવે અંશ સેલ્સિયસ અહીંયા કોઈ દી અંશ ની નિશાની આવે એ લોકો તો ખોટું કહે સમજે તો ત્રણ માપક્રમ તાપમાન માટેના છે એસઆઈ કયો તો એ કેલ્વિન ત્રણમાંથી એસઆઈ એકમ કયો થાય પેજ નંબર 7 ઉપર ત્રણેય થર્મોમીટર ની આકૃતિ પણ આપેલી છે જેમાં તમે સેલ્સિયસ થર્મોમીટર માં જોશો તેમાં 0 ડિગ્રી સેલ્સિયસ થી સ્ટાર્ટ થાય અને 100 ડિગ્રી સેલ્સિયસ થી પતી જાય હું કામ તો તમે ઈ જે થર્મોમીટર તૈયાર કરવામાં આવ્યું છે કેવી રીતના તૈયાર કર્યું તો જો પાણી છે એનું ઠાર બિંદુ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ બરફ બને અને પાણી ઉકળે એટલે બાષ્પ બને એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ ઈ બેને બિંદુઓ છે ને સિલેક્ટ કરીને આખું થર્મોમીટર તૈયાર કરેલું છે એટલે ડિગ્રી સેલ્સિયસ કેવી વચ્ચે હોય 0 થી 12 આપેલો છે
50 डिग्री फेरनहाइट बराबर 9.5 डिग्री सेल्सियस वत्ता 32 बराबर। એટલે કે તમે પરીક્ષામાં એમસીક્યુ માં પૂછાય કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા ફેરનહાઇટ, તો તમારે શું કરવાનું છે? ત્યાં 9.5 ગુણ્યા 50 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 એનું સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 77 ફેરનહાઇટ। તો 50 ડિગ્રી સેલ્સિયસ એટલે શું થઈ જાય? 77 ડિગ્રી ફેરનહાઇટ થાય। અને એવી રીતના તમે ફેરનહાઇટ નું એમ કીધું કે સેલ્સિયસમાં રૂપાંતર કરો, એવા દાખલાઓ છે તમને એક એક માધ્યમમાં એમસીક્યુ સ્વરૂપમાં પૂછાય તમારે પછી મૂકો વત્તા 273.15 એટલે 298.15 કેવી થાય, સમજણ? હવે સેલ્સિયસ ની આપણે અંદર વાત કરીએ તો તમને ખબર છે કે તમે ક્યારેક સાંભળ્યું હોય કે ભાઈ આજે કાશ્મીર ની અંદર -15 ડિગ્રી સેલ્સિયસ, -50 ડિગ્રી સેલ્સિયસ આપણે સિયાચિન બચાવો તો આટલું માઇનસ માં ટેમ્પરેચર સેલ્સિયસમાં શક્ય છે, પણ કોઈ દિવસ કેલ્વિન ની અંદર માઇનસમાં શક્ય નથી, જેની ચર્ચા આપણે આ પછીના ચેપ્ટરમાં આવશે ત્યાં ડિટેલમાં કરશું, બરોબર? તો કેલ્વિન માપક્રમ છે એમાં બધી ઋણ શક્ય નથી, જ્યારે સેલ્સિયસમાં શક્ય છે, બરોબર? પેલા આપણે જોઈ લો પછી આગળ આપણે ભણાવી, ચલો હવે આપણે આજે આગળ ભણશું અર્ધસૂચક અથવા સાર્થક અંકો, સાર્થક બરોબર, સિગ્નિફિકન્ટ ફિગર, સાર્થક ક્યાં કામના, મને કે તમને સાદી ઘડિયાળ પહેરી વ્યાજમાં તેમાં કલાકનો નીર નો વાટો હોય તો તમે આમ જોઈ ગયો કે કેટલા રીતે તમે 12:05 ખરેખર એક્ઝેક્ટ 12:05 હોય, બરોબર? કે 12:04 માથે કઈ સેકન્ડ થી સેકન્ડ કાંટો હોય તો તમને એ ખબર પડી જાય કે 12:04 ને માથે 30 સેકન્ડ થી, અને હજી તમે ડિજિટલ ઘડિયાળ હોય તો તમે એમ કહી શકો કે 12:04 30 સેકન્ડ ને માથે દરેક પ્રાયોગિક માપન કરશો તો એમાં થોડી ઘણી તો અનિશ્ચિતતા રહેલી જઈ શકે, બરોબર? મિલી સેકન્ડ માંથી માઇક્રો સેકન્ડ માં રહેલી ઘડિયાળો છે લેટેસ્ટ, બરોબર? તો દરેક પ્રાયોગિક માપનમાં એની સાથે કેટલા પ્રમાણમાં હું ગયેલી હોય તો કે અનિશ્ચિતતા, અચોક્કસતા, એ તો કયું સાધન વાપરો એના આધારે એની અનિશ્ચિતતા નક્કી થાય, એના વિશે ચર્ચા આપણે કરી આગળ, બરોબર? પણ એમ છતાં પરિણામો હંમેશા છે એ તમારા પરિણામો હંમેશા પરિશુદ્ધતા વાળા અને ચોકસાઈ વાળા હોવા જોઈએ, વિદ્યાર્થી એ છે, એને મેં કીધું કે ભાઈ આ દળ છે, આ બોલ પેન છે, દળ તું બે વખત માપ, તો એ ભાઈ એક વખત માપે તો પેલા પ્રેક્ટિકલ ની અંદર ઈ 1.95 જવાબ આવે, 2 ગ્રામ ને બદલે 1.95 ગ્રામ, અને બીજી વખત કીએ તો એ જવાબ આવે 1.93, બરોબર? તો આ બે જવાબો છે એ એકબીજાને કેવા છે? તો કે નજીક નજીક છે, પણ સાચા તો નથી ને, કારણ કે સાચો જવાબ તો તમને ખબર છે ને કેટલો છે, 2 ગ્રામ। તો આ જે વિદ્યાર્થી એ છે એને માપ્યું છે, બરાબર? એનો જે સરેરાશ કાઢ નાખી, સરેરાશ કાઢશો તો 95.93 કે હું બીજે 94, જવાબ આવ્યો 1.94। તેનો મતલબ એમ છો કે માપેલા જે અંકો હોય એ નજીક નજીક હોય,
તો એમાં રહેલી પરિશુદ્ધતા છે. એ માપનમાં શું છે? પરિશુદ્ધતા છે. પણ ચોકસાઈ નથી. તો પરિશુદ્ધતાનો મીનિંગ શું થયો? કે પરિશુદ્ધતાનો મતલબ એક જ જથ્થાના જુદા જુદા માપનમાં વચ્ચે જે નજીક પણ હોય, એક જ પદાર્થનું તમે માપન કરો અને એના જવાબ વચ્ચે જે નજીક નજીક પડ્યું હોય એને કહેવાય પરિશુદ્ધતા. જ્યારે ચોકસાઈ એટલે શું? તો કે તમે જે માપન કરેલું હોય ઈ અને સાચો જવાબ એનું નજીક પડું એને કહેવાય ચોકસાઈ. એટલે આપણે આ જે વિદ્યાર્થી એ જે માપન કર્યું બે પ્રેક્ટિકલ કરી, આ બોલ પેલે બે મત નક્કી એક પર 95 એક પર 3, તો શું થયું? 95-3 બે જવાબ નજીક નજીક ગયો. એટલે એ વિદ્યાર્થી એ છે એનામાં પરિશુદ્ધતા છે એના જવાબમાં, પણ ચોકસાઈ નથી. ના, ચોકસાઈ એટલે મતલબ શું થયો? તો કે સાચા જવાબની નજીક. પછી એક વિદ્યાર્થી બી ને આપણે પ્રેક્ટિક કરવા, એને કીધું ભાઈ તું આ દોડ માં, તો વિદ્યાર્થી બી છે એ પ્રયોગ કરે ફરી પાછો, તો એ જવાબ લેવે 1.94 ગ્રામ અને 2.05 ગ્રામ, અને એને ફરી પાછો તમે સરેરાશ કાઢો તો 1.99. તારો મતલબ શું થયો? ક્યાં 1.94, ક્યાં 2.05, એટલે એ વિદ્યાર્થી છે એનામાં પરિશુદ્ધતા તો નથી. બરોબર? તો પરિશુદ્ધ પણ નથી અને શું છે? તો કે ચોક્કસ પણ નથી. કારણ કે આનું તમે સરાસર તો હાથા જવાબ તો નજીક થયું જ નહીં. એટલે આમાં શું હતું? પેલા વિદ્યાર્થી પરિશુદ્ધતા થી ચોકસાઈ નથી, આમાં તો પરિશુદ્ધતા નથી અને ચોકસાઈ પણ નથી. કારણ કે આપણા હાથા જવાબ એ નથી. હવે ત્રીજો વિદ્યાર્થી સિંહ, આપણે આજ બોલપેન નું બે વખત દાળ માપન લીધું, બરોબર? તો એનો જવાબ આવ્યો 2.01 અને 1.99. તો જોઈ લો બે જવાબ નજીક નજીક છે, તેનો મતલબ આ વિદ્યાર્થી સિંહ છે એનામાં પરિશુદ્ધતા છે. અને આ બે નો સરેરાશ કાઢો તો જવાબ બે આવ્યો, એટલે સાચા જવાબ ની નજીક આવી ગયો. એનો મતલબ કે વિદ્યાર્થી સિંહ છે એના જવાબમાં પરિશુદ્ધતા છે અને ચોકસાઈ પણ છે. તો પરિશુદ્ધતાનો મતલબ સમજાઈ ગયો ને? કે તમે માપેલા જે જથ્થો માપેલો હોય એના જવાબો વચ્ચે નજીકતા પણ, એને કહેવાય પરિશુદ્ધતા. અને ચોકસાઈ એટલે કે તમારો જે જવાબ હોય અને સાચો જવાબ હોય એની નજીક પણ. બે વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ પડવો જોઈએ. બરોબર? તો આ શબ્દ લીધે આપણે પરિશુદ્ધતા અને ચોકસાઈ રેડી. તો પ્રાયોગિક ગણતરી કરીએ આપણે. તમે તમને કીધું કે હર વખતે અનિશ્ચિતતા રહેલી, કેમ? મેં તમને કીધું કે સાદી ઘડી આવ્યો તો એમાં મિનિટમાં અનિશ્ચિતતા, હજી એની થોડી સેકન્ડ કાઢા લઈએ તો સેકન્ડમાં અનિશ્ચિતતા, હજી એની લ્યો તો મિની સેકન્ડમાં અનિશ્ચિતતા, એમ હરેક માપનમાં થોડી ઘણી અનિશ્ચિતતા રહેલી. અને એ અનિશ્ચિતતા કઈ હોય? તો કે જે સૌથી છેલ્લો નાનું મૂલ્ય હોય નહીં, એટલે એમાં છેલ્લો અંક હોય એ અનિશ્ચિત હોય. તો તમારા જે માપન મૂલ્ય હોય એમાં છેલ્લો અંક છે કેવો હોય? તો કે અનિશ્ચિત હોય. જસ્ટ એક એક્ઝામ્પલ થી તમને હું જાણવાનો પ્રયત્ન કરું કે તમે એક પદાર્થ નું કદ માપ્યું તો એ 11.2 mm આવ્યું. તેનો મતલબ હું કીધાનો કે તમારો જવાબ છે એ 11 mm તો ફિક્સ જ છે. અનિશ્ચિતતા કેમાં સમાયેલી છે? તો કે બે, બરોબર ને? હું કરતા આવી રીતના 11 અને આ છે 12, વચમાં આ 10 મીટર તો નહીં ગમે, તો 11.1 11.2. તમારો આ જે કદ છે અહીંયા સુધી બતાવતો હોય તમે પરફેક્ટ કઈ નક્કી કરી શકો નહીં, એટલે તમારે શું કરવું પડે? 11.2 જ શબ્દ વાપરવો પડે. કારણ કે 11.1 11.2 એની વચ્ચે તો આપણે કરી કોઈ રીતો છે જ નહીં, એટલે તમે શું કરો? અંદાજ મારી દીધું 11.2, સમજાણું ને? તો આમાં છેલ્લો અંક છે એ કેવો થઈ ગયો? અનિશ્ચિત. તો અનિશ્ચિતતા છે એ કેમાં છે? આ અંકમાં છે. એટલે મોટે ભાગે અનિશ્ચિતતા છે ને પ્લસ માઇનસ 1 થી દૂર કરવામાં આવે. સામાન્ય પ્લસ માઇનસ 1 અંક થી સમજવામાં આવે છે. અને એ તમે તમને ફિઝિક્સ પ્રેક્ટિસ કરશો ત્યારે લઘુત્તમ માપ શક્તિ એના વિશે ડિટેલમાં સમજાવશે, ત્યારે આ અનિશ્ચિતતા અને એના વિશે સમજાવશે. બરોબર? હવે અર્ધસૂચક અંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. અર્થ સૂચક અંકો નક્કી કરવાના નિયમ, બરોબર? આમાંથી તમને જી નીટ માં એમસીક્યુ પૂછી હશે તો તમારે થોડું ધ્યાન દેજો કે અસૂચક અંકો નક્કી કરવા માટેના કયા નિયમો છે. તો પેલો નિયમ કે શૂન્ય સિવાયના જેટલા બધા અંકો હોય ને અસૂચક અંકો જ ભાઈ, શૂન્ય સિવાય, શૂન્ય છે અને અસૂચક અંક કરીને લેવાનો નથી.
અહીં કઈ જગ્યાએ ને આવે પણ આ પહેલું વાક્ય છે ક્યાંક સરળ કર્યું તો પહેલું વાક્ય આપણે એમ બોલ્યા કે બધા જ શૂન્ય સિવાયના એટલે કે શૂન્ય સિવાય બધા જ અંકો છે એ કેવા છે અર્ધસૂચક અંક એટલે કે 1 2 3 4 5 6 7 8 9 જે અંક આવે એ બધા કેવા છે તો કે અર્ધસૂચક અંકો છે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થ સૂચક અંકો છે પણ હું જસ્ટ એક્ઝામ્પલ લખું તમને આવી રીતના તો 285 સેન્ટીમીટર ચલો મતલબ 2, 8 અને 5 શૂન્ય સિવાયના અંકો છે તો આમાં અર્ધસૂચક અંકોની સંખ્યા કેટલી થઈ તો કે 3 બરોબર એવી જ રીતના હું આમ લખું 0.25 એટલે જવાબ આપને આવડતો બીજો નિયમ કે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક છે એ અર્ધસૂચક અંક હોતો નથી અર્ધસૂચક અંક હોય એની આગળ જે શૂન્ય આવેલું હોય ને એને અર્ધસૂચક અંક નહીં ગણો બરોબર તો શૂન્ય સિવાયના અંકની એટલે કે અર્ધસૂચક અંક હોય એની આગળનું શૂન્ય છે એ અંક અર્ધસૂચક અંક નથી જાણે કે હોવી ના લખું એ ખાલી દશાંશ ચિહ્ન બતાવવા માટેનું શૂન્ય હોય તો આમ લખું 0.03 તો જો અર્ધસૂચક અંક એની આગળનું શૂન્ય ઈ શૂન્ય અર્ધસૂચક અંક નથી તો પેલો નિયમ એમ કીધું કે શૂન્ય સિવાયના બધા અર્ધસૂચક અંક છે હવે આપણે એવા નિયમ ભણવાના કે શૂન્યને ક્યારે અર્ધસૂચક અંક ગણવું અને ક્યારે ન ગણવું સમજાય ને એટલે આપણે ચોખ્ખો થવી જોઈએ તો જો હું કે છે અર્ધસૂચક અંકની આગળનું જે શૂન્ય હોય અને આ દશાંશ ચિહ્ન આવતું એવું બરાબર કે આ જે શૂન્ય છે એ અર્ધસૂચક અંક નથી ખાલી દશાંશ ચિહ્ન દર્શાવવા માટેનું શૂન્ય મૂકેલું છે સમજાણું તો શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક છે એ અર્ધસૂચક અંક નથી એ ખાલી માત્ર દશાંશ ચિહ્ન દર્શાવવા માટે છે તો કોઈક તમને પૂછે કે આમાં અર્ધસૂચક અંકોની સંખ્યા કેટલી તો તમારે શું પૂછવાનું કે એક જ અંકોની સંખ્યા કેટલી તો કે બે જ થઈ સમજાણું ને તો ક્યારે શૂન્યને અર્ધસૂચક અંક નથી ગણવાનો એ તમે સેજ આ યાદ રાખવું એના પછી કે ક્યારે શૂન્ય છે ને અર્ધસૂચક અંક ગણવું ત્રીજો નિયમ કે શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચે શૂન્ય સિવાય ટૂંકમાં બે અર્ધસૂચક અંકોની વચ્ચે જેટલા શૂન્ય આવે ને એને અર્ધસૂચક અંક ગણવાના ઈ શૂન્યને ગણવાના મતલબ આમ લખું 2005 તો અહીંયા આ બેનો મતલબ થાય આ બે શૂન્ય જો અર્ધ ન હોત તો આપણે કાઢ નાખું તો 25 રૂપિયા થાય ને પણ આનો મતલબ તમને ખબર પડે ને 2005 એટલે અહીંયા એ મીંડાનું મહત્વ છે તો હું કહેવા માંગે છે ત્રીજો નિયમ બે અર્ધસૂચક અંકોની વચ્ચે શૂન્ય આવતા હોય તો એને શું ગણવાના અર્ધસૂચક અંક ગણવાના બરાબર કે 2005 છે તેમાં અર્ધસૂચક અંકો કીએ તો તમે કેટલા ગણવા દે લઈએ 4 બરાબર અથવા તમે આમ લખો 2.04 લખ્યું છે 2.005 તો એમાં શું થયું અર્ધસૂચક અંકો કેટલા થયા 4 થયા અને 2005 લખો તો એમાં અર્ધસૂચક અંકો 4 થયા સમજાયું ને ટૂંકમાં બે અંકોની વચ્ચે બે આંકડાની વચ્ચે શૂન્ય આવતો હોય તો મારે શું કરવાનું કે અર્ધસૂચક અંકો ગણવાના રેડી આગળ વધીએ એના પછી ચોથો નિયમ કે સંખ્યાની જમણી બાજુના છેડા પર સંખ્યાની કઈ બાજુ જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્ધસૂચક સંખ્યા ગણવાની હુકા તો કે ઈ તમારા માપન છે તે સાધન વાપરેલું હોય એનું લિમિટ બતાવે એની લઘુતા માપ શક્તિ મૂલ્ય બતાવે એટલે એ શૂન્યને ગણતરીમાં લેવાના મને હું આમ લખું 0.200 તો જો જમણી બાજુ 0 દેખાય ને તમને શું આમાં અર્ધસૂચક અંકો અંકો કેટલા તો તમે કયો ખાલી 1 થી ખોટું ગયો અહીંયા હું છે પોઈન્ટ પછીના 3 આંકડા છે ઇમ્પોર્ટન્ટ હું કામ તો 3 આંકડા હું બતાવે છે તો કે આપણે જે સાધનથી માપન કરતા હોય એની લઘુત્તમ માપ શક્તિનું મૂલ્ય બતાવતા હોય એટલે જમણી બાજુના શૂન્ય છે એને અર્ધસૂચક અંકો ગણવા આપણે પોઈન્ટ પછીના તો સંખ્યા જમણી બાજુના છેડા શૂન્ય હોય તો તે અંકને અર્ધસૂચક ગણાય છે જો તે દશાંશની જમણી બાજુ આવેલો હોય જેમ કે આપણે લખ્યું પણ 200 ગ્રામ આમ લખ્યું ચોરી હોય એક્ઝામ્પલ તો આમ અર્ધસૂચક અંકો કેટલા થઈ ગયા જમણી બાજુના દશાંશ પછીના જમણી બાજુના શૂન્ય આવતા હોય અર્ધસૂચક અંક પછીના એટલે તમારે ગણવાના નિયમ તો
જમણી બાજુના શૂન્ય પણ દશાંશ ચિહ્ન વાળા આવતો એટલે તમારે દશાંશ ચિહ્ન નો મતલબ સમજવો પડે નીકળનાર આ તો કોઈ પણ દશાંશ ચિહ્ન કે ઈ નથી આવડતું બરોબર ને જોજો કેટલા કહેવાય તો આનંદ હું લખું આમ કે બે દડા તમે અર્ષચક અંકો કેટલા તો આનંદ તમે બે પછી જોઈએ એટલે મીઠા મૂકી દો અને બી સીધા સંખ્યા લઈ તમે અર્ષચક અંકો કેટલા તો આનંદ આ બે માં અનંત છે ઈ અર્થસૂચક અંકો અને આપણે એ પણ શીખવા વૈજ્ઞાનિક સંકેત ની અંદર આપણે આમ લખીએ છીએ કે 4.01 × 10¹² આમ અર્થસૂચક અંકો કેટલા કહેવાય તો કે 1 × 3 આ રીતે શીખવાનું છે જોઈ લ્યો આ બાકી એ બધી